गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित। गया वीडियो नी अंदर आपने प्रकरण नंबर त्रण माहितीनु नियमन विषय चर्चा करेली। एनी अंदर आपने अगत्यना चार पदों छे मध्यक, मध्यस्थ, बहुलक अने विस्तार विषय समझेला। साथ साथ दाखलाओनी गणतरी करी अने मध्यक, मध्यस्थ अने बहुलक केवी रीते शोधाय तथा आवृत्ति वितरण कोष्टक केवी रीते दोराय ए शीखी गया छीए। आज आपणे वात करवानी छे स्वाध्याय पोथी पाना नंबर 21 पर आवेला प्रश्न नंबर 1 सूचना छे। प्रत्येक विधान साचू बने ए रीते खाली जगह पूरो। पहली खाली जगह छे मेळवेला अवलोकनोना समूहने खाली जगह कहेवाय। तो घणा बधा अवलोकनो एक साथे मळे एटले के समूह बनावे एने कहेवाय माहिती। मेळवेला अवलोकनोनी किंमतने खाली जगह कहेवाय। आपणे जे अवलोकनो मेळवी छे जेम के आपणे बाळकोना वजन जोईए तो 30, 35, 32, 33 तो आ एक एक नंबर छे 30 छे 32 छे 35 छे एने शुं कहेवाय एनी किंमतने प्राप्तांक तरीके ओळखाय एटले के प्राप्तांक कहेवाय। मेळवेला प्राप्तांको पैकी महत्तम प्राप्तांक एटले के सौथी मोटा प्राप्तांक अने न्यूनतम प्राप्तांक एटले के सौथी नाना प्राप्तांक वच्चेनो तफावत एटले के एनी बादबाकी करीए तो आपणने शुं मळे छे विस्तार मळे छे। तो ए तफावतने विस्तार कहेवाय। चौथो छे जे माहितीना अवलोकनो गुणधर्म द्वारा दर्शाई शकाय ते माहितीने खाली जग्या माहिती कहेवाय। जे माहितीના અવલોકનો છે એને આપણે ગુણધર્મ દ્વારા દર્શાવી શકીએ તેને ગુણાત્મક માહિતી કહેવાય અને જે માહિતીના અવલોકનને સંખ્યા દ્વારા દર્શાવી શકાય તેને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે। પછી વાત છે લંબ આલેખની। તો લંબ આલેખમાં દરેક સ્તંભની ખાલી જગ્યા સરખી હોય તો પહોળાઈ હંમેશા સરખી હોય। કેવી રીતે એ આપણે આજના જ વિડીયોની અંદર આલેખ કઈ રીતે દોરવા એ સમજીશું ત્યારે આપણે જોઈ લઈશું કે કેવી રીતે દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવાની હોય। સાતમો છે આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય। આપણે આવૃત્તિ વિતરણનો કોષ્ટક દોર્યો ત્યારે દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે તે દર્શાવતી સંખ્યા હોય એને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે। માહિતીના પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને ખાલી જગ્યા કહેવાય। આપણે ગયા વિડીયોમાં સમજ્યા હતા કે પ્રાપ્તાંકોનો સરવાળો કરી અને કુલ પ્રાપ્તાંકની સંખ્યા વડે તેનો ભાગાકાર કરીએ તો આપણને શું મળશે મધ્યક અથવા તો એને બીજું આપણે કહીએ છીએ સરાસરી। નવમો છે ચડતા ક્રમમાં ગોઠવેલા માહિતીમાં બરાબર વચ્ચે આવેલા પ્રાપ્તાંકને માહિતીનો ખાલી જગ્યા કહેવાય। તો એ પણ આપણે ગયા વિડીયોમાં સમજેલા કે આપેલ નંબર હોય બધાને ચડતા ક્રમમાં ગોઠવી અને માહિતીની બરાબર વચ્ચે જે પ્રાપ્તાંક આવે એને આપણે કહીએ છીએ મધ્યસ્થ। આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતા પ્રાપ્તાંકને એટલે જે સૌથી વધારે વખત નંબર આવતો હોય એને આપણે શું કહીએ છીએ બહુલક। અશક્ય ઘટના એટલે કે એવી ઘટના કે જે શક્ય જ નથી, જેમ કે આપણે એવું કહીએ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો આવું ક્યારે શક્ય નથી એમ। તો એવી ઘટના કે જે શક્ય ન હોય તેની સંભાવના કેટલી 0 અને નિશ્ચિત ઘટનાની સંભાવના એટલે કે જે ઘટના નક્કી છે જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે એ ઘટના નક્કી છે કે રોજ પૂર્વમાં જ ઉગશે તો એવી ઘટનાની સંભાવના કેટલી થાય 1। તો અશક્ય ઘટનાની સંભાવના 0 અને નિશ્ચિત ઘટનાની સંભાવના 1 થાય છે। પ્રશ્ન નંબર 3 છે એનો પ્રશ્ન 1, 2, 3, 4, 5, 6, અને 7 છ પ્રશ્નો એમાં અંદર તમને છે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી કરવાની છે એ તમે લોકો જાતે શોધો છો। 7, 8, અને 9 એ પ્રશ્ન છે એમાં પણ મધ્યસ્થ, મધ્યક અને એવું શોધવાનું છે જે આપણે ગયા વિડીયોની અંદર શોધીને આવ્યા છીએ તો એની ગણતરી પણ તમારે જાતે જ કરવાની છે। આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 10 જે તમારા માટે નવું છે, તમે અત્યાર સુધી નથી શીખ્યા। 10મો પ્રશ્ન છે બરાબર ચીપેલા 52 પત્તામાંથી 1 પત્તું પસંદ કરતાં તે કાળીનો એક્કો હોવાની સંભાવના ખાલી જગ્યા બરાબર। પત્તા તમને રમતા જોયા હશે અથવા તો ક્યારેક રમ્યા હશે તો કુલ કેટલા પત્તા હોય 52 તો છેદમાં શું આવે 52 એમાંથી 1 પત્તું પસંદ કરતાં તે કાળીનો એક્કો હોય। તો આખા પત્તા હોય 52 એમાં કાળીનો એક જ એક્કો હોય તો સંભાવના શું થાય કુલ પત્તા એટલે છેદમાં 52 અને એમાં કાળીનો એક્કો કેટલો હોય એક જ કાળીનો એક્કો હોય તો સંભાવના થશે 1/52 એટલે જવાબ આવશે ઓપ્શન એ। પાસાને ઉપર ઉછાળતા પાસો આપણે જોયો હોય પાસો જે આપણે સાપ સુઈ રમવા માટે પાસો વાપરતા હોઈએ તો પાસાની કેટલી બાજુ હોય 6 બાજુ હોય બરાબર તો છેદમાં શું આવે 6 આવે।
पासा ने ऊपर उछाड़ता पासा ऊपर नो अंक बे की संख्या होय पाछा पासा ऊपर कई कई संख्या होय एक बे त्रण चार पांच अने छ तमने कही छे बेकी एटले बेकी संख्याओ कई कई छे बे चार अने छ तो ये केटली संख्याओ छे जे बेकी छे त्रण संख्याओ एवी छे के जे बेकी छे तो अंश में आवे त्रण त्रण ना छेद में छ अमने खबर छे उड़ी सके त्रण एका त्रण त्रण दू छ तो जवाब शुं आवशे एक ना छेद में बे एटले ऑप्शन सी बारमो छे पासा ने ऊपर उछाड़ता पासा ऊपर नो अंक एकी संख्या होय બરાબર હવે આપણે બેકી વાત કરી બેકી સંખ્યાઓ ત્રણ છે તો એકી સંખ્યાઓ પણ કેટલી છે એક બે ને ત્રણ તો એનો જવાબ પણ શું આવશે એકના છેદમાં બે બરાબર આ દાખલા છે સંભાવનાના હોમવર્કમાં કીધું છે યાદ રાખજો પ્રશ્ન નંબર ત્રણના એકથી નવ દાખલા તમારે જાતે ગણતરી કરીને જવાબ લખવાના છે પ્રશ્ન નંબર ચાર છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલું વિધાન છે કોઈ પણ માહિતીના મધ્ય मध्यस्थ अने बहुलक सरखा न होई शके तो आ विधान छे ए खोटू छे सा माटे तो एवुं बनी शके के माहितीनो मध्यक मध्यस्थ अने बहुलक सरखा होय बराबर तो आ विधान खोटू छे माहितीमां एक थी वधु बहुलक होई शके तो साची बात छे कारण के जो एक थी वधारे वखत आपणे धारीए के एवी कोई माहिती छे के जेमां त्रण वखत अगियार आवे छे अने त्रण वखत पंदर आवे छे તો એ માહિતીના બે બહુલક થશે અગિયાર પણ એનો બહુલક થશે અને પંદર પણ એનો બહુલક થશે એટલે એક કરતાં વધારે બહુલક હોઈ શકે માહિતીનો મધ્યક એ માહિતીનો કોઈ પ્રાપ્તાંક જ હોય તો આ વિધાન ખોટું છે ઘણી વખત એવો આપણને મધ્યક પણ મળે કે જે માહિતીની અંદર આપેલા નંબર્સ છે એના કરતાં અલગ હોય માહિતીનો બરાબર વચ્ચેનો પ્રાપ્તાંક એ મધ્યસ્થ છે તો આ વિધાન ખોટું છે શા માટે એટલા માટે કે માહિતીનો બરાબર વચ્ચેનો પ્રાપ્તાંક મધ્યસ્થ હોય એવું ન બને તમારે સૌથી પહેલાં આપેલી માહિતીના પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે અને ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી તેનો બરાબર વચ્ચેનો પ્રાપ્તાંક છે એ મધ્યસ્થ હોય માહિતીના સરવાળાને માહિતીની કુલ સંખ્યા વડે ભાગતા બહુલક મળે તો આ વિધાન પણ ખોટું છે કારણ કે જો માહિતીના સરવાળાને કુલ સંખ્યા વડે ભાગીએ તો આપણને શું મળે છે મધ્યક મળે છે અહીંયા લખ્યું છે બહુલક તો વિધાન ખોટું છે પ્રશ્ન નંબર છ છે કોઈ માહિતીને બે કે તેથી વધારે મધ્યસ્થ હોય તો આ વિધાન ખોટું છે કોઈ માહિતીને બેથી વધારે બહુલક હોઈ શકે પણ મધ્યસ્થ કે મધ્યક ક્યારે બેથી વધારે ન હોય સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તેની સંભાવના ઝીરો તો ક્યારે સૂર્ય પશ્ચિમમાં ઉગે ન ઉગે ને એટલે એ ઘટના કેવી છે અશક્ય ઘટના છે ને આપણે અત્યારે જ જોયું કે અશક્ય ઘટનાની સંભાવના હમણાં કેવી હોય ઝીરો એટલે આ વિધાન સાચું છે પહેલી સાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય ચાર છે પહેલી સાત પ્રાકૃતિક સંખ્યા એટલે એકથી સાત એ બધાનો સરવાળો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ વત્તા સાત કુલ કેટલી સંખ્યાઓ થઈ સાત હવે આનો સરવાળો કરીએ તો એકને બે ત્રણ ત્રણને ત્રણ છ છ ને ચાર દસ ને પાંચ પંદર ને સોળ એકવીસ ને સાત અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા સાત સાત ચોક અઠ્યાવીસ તો હા આપણને મધ્ય કેટલો ચાર મળે છે તો આ વિધાન સાચું છે માહિતીનો મધ્યક બધા પ્રાપ્તાંકથી મોટો હોઈ શકે આવું ક્યારેય ન બને માહિતીનો મધ્યક તમે શોધો એ હંમેશા પ્રાપ્તાંકોથી નાનો જ હોય ક્યારેય મોટો ન હોય માહિતીને એકથી વધારે મધ્યક હોઈ શકે તો ના આપણે અત્યારે જ વાત કરી કે માહિતીને એકથી વધારે મધ્યસ્થ પણ ન હોય અને મધ્યક પણ ન હોય માહિતીને એકથી વધારે હંમેશા બહુલક હોઈ શકે મધ્યક કે મધ્યસ્થ એકથી વધારે ન હોઈ શકે તો આ વિધાન પણ ખોટું છે હવે વાત કરીએ સ્વાધ્યાય પોથી પાના નંબર પચીસ ઉપર આવેલા પ્રશ્ન નંબર બારની પાંચ વિદ્યાર્થીઓના વજનની માહિતી કિલોગ્રામમાં તમને આપેલી છે એક સેન્ટીમીટર બરાબર તમને પાંચ કિલોગ્રામ પ્રમાણમાં લઈ અને માહિતીનો લંબ આલેખ દોરવાનો છે તો સૌથી પહેલાં અહીંયા લખી લેવાનું તમે કેટલું પ્રમાણમાં આપ્યો છો એક સેમી બરાબર પાંચ કિલોગ્રામ હવે માહિતી સમજીએ તો વિદ્યાર્થીઓના નામ છે ને તેમનું વજન કિલોગ્રામમાં છે રમેશનું વજન 65 સુરેશનું 60 મનેશનું 45 હરેશનું 40 ને દિનેશનું 55 હવે તમે આ જે પ્રમાણમાં આપી દીધેલું છે એ કઈ અક્ષ માટે છે વાય અક્ષ માટે તો વાય અક્ષ બરાબર તમારે શું કરવું પડશે ધ્યાનથી જોજો આ આડી અક્ષ છે એ એક્સ અક્ષ છે અને આ ઊભી છે એ વાય અક્ષ છે ત્યાં તમે કીધું એક સેમી બરાબર પાંચ કિલોગ્રામ
तो आ एक सेमी बराबर पांच दस पंदर वीस पच्चीस तीस पैंतीस चालीस पिस्तालीस पचास पंचावन साठ पांसठ ने सित्तेर बराबर आ रीते अपने प्रमाण माप लखी लीए कई अक्ष पर वाई अक्ष पर हवे तमे रकम नी अंदर जोशो तो रमेश नु वजन केटलू छे पांसठ किलोग्राम तो पांसठ क्या छे अहीं तो आपणे आ एक बॉक्स मूकी अने अहीं आपणे पांसठ किलोग्राम माटेनी निशानी करी लईए। हवे आपणे लंबा आलेख केवी रीते दोरवानो छे तो आजे तमे पांसठ किलोग्रामनी निशानी करी छे ने एने स्केलनी मददथी नीचे એટલે કે એક્સ અક્ષ સુધી લઈ જવાનું છે। અને આખો સ્તંભ બનાવવાનો છે। બરાબર 65 કિલો વજન કોનું છે? રમેશનું છે। તો આપણે શું કરીશું, જે આપણે આ એક્સ અક્ષ ઉપર 65 કિલોગ્રામનો સ્તંભ બનાવ્યો એની અંદર લખી નાખશું रमेश। आ स्तंभ कोना वजनों छे? रमेशना वजनों। पछी माहिती में तमने छे सुरेशनु वजन 60 किलोग्राम। क्या छे 60 किलोग्राम? अहीं तो आ एक लाइन मूकी अने पछी अहीं सेना माटे तो आपणे अलग अलग स्तंभ जोई शकीए एना माटे केटलू 60 छे। तो फरीथी शुं करशुं, अत्यारे आपणे जे रीते स्केलनी मददथी आ 60 नी निशानी छे एने आपणे एक्स अक्ष सुधी लंबावी देवानी। હવે આપણે 60નું માપ છે એક્સ અક્ષ સુધી લંબાવ્યું છે એ કોનું વજન છે? આપણે અત્યારે જોયું તો સુરેશનું, તો એની અંદર લખી દેશું સુરેશ। પછી ત્રીજું છે મનીષ, તો મનીષનું વજન કેટલું છે? 45 કિલોગ્રામ। તો 45 ક્યાં છે? અહીંયા। તો 45ની સામે અહીંયા લીટી કરવાની, વચ્ચે એક લાઈન હંમેશા મૂકવાની જેથી સ્તંભને અલગ અલગ જોઈ શકાય। હવે આ 45 તમે જે મનીષનું વજન દોર્યું એને શું કરવાનું? એક્સ અક્ષ સુધી લંબાવી દેવાનું। એક્સ અક્ષ સુધી લંબાવેલું વજન છે એ કોનું છે? 45 મનીષનું। બરાબર, કારણ કે ત્રણ દોરતા મેં તમને શીખવાડ્યા કયા કયા વજન હતા? રમેશ, સુરેશ ને મનીષ। 65, 40 ને 45 ત્રણ આપણે સ્તંભ છે એ દોરી દીધા છે। હવે પછીના જે બે વજન છે હરેશ ને દિનેશ, 40 કિલોગ્રામ ને 55 કિલોગ્રામ, એ તમારે તમારી જાતે સ્વાધ્યાય પોથીની અંદર દોરી ને એનો ફોટો તમારે મને મોકલવાનો છે। જેમ અત્યારે સમજાવ્યું એવી જ રીતે તમારે હરેશ ને દિનેશના વજન 40 ને 55 કિલોગ્રામ છે એ સ્વાધ્યાય પોથીમાં જાતે દોરવાના છે હોમવર્કમાં। હવે પ્રશ્ન નંબર 13 જોઈએ, તો 5 વિદ્યાર્થીનીઓએ ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે, માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો। અહીંયા દ્વિલંબ આલેખ છે એટલે એક વ્યક્તિની બે માહિતી છે। પહેલાં આપણે શું જોયું? એક વ્યક્તિની એક માહિતી હતી, દરેક છોકરાના ખાલી વજન હતા। અહીંયા દરેક છોકરીના બે વિષયના માર્ક્સ છે, ગણિત અને વિજ્ઞાન, તો એનો આલેખ કેવો બનશે? દ્વિલંબ આલેખ। સૌથી પહેલાં શું કરવું? તો આપણે પ્રમાણમાપ શું લેવાના છીએ એ અહીંયા લખી દેવાનું, અને પ્રમાણમાપ ક્યાં લેશું? વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 10 ગુણ। તો સૌથી પહેલે આપણે વાય અક્ષ ઉપર છે પ્રમાણમાપના આધારે નંબર્સ લખી લઈશું, એટલે કે 1 સેમી બરાબર 10 ગુણ, એટલે અહીંયા 10, 20, 30, 40, 50, 60, 65, 70, 80, 90 અને 100 બરાબર પ્રમાણમાપ લખાઈ ગયો। પછી આપણે આપણા રકમની અંદર શું આપેલું છે? બીનાએ ગણિતની અંદર 75 અને વિજ્ઞાનની અંદર 85 ગુણ મેળવ્યા છે, બરાબર। તો સૌથી પહેલાં બીના માટે આપણે કયા ગુણ જોઈએ? ગણિત માટે 75। ક્યાં છે 75? તો 70 અને 80ની વચ્ચે, તો અહીંયા થશે 75 ગુણ। અને વિજ્ઞાનમાં એને આવ્યા છે 85, એટલે 80 અને 90ની વચ્ચે। હવે એક બીનાના જ ગુણ છે એટલે વચ્ચે એક સ્તંભની લાઈન ખાલી મૂકવાની જરૂર નથી। આ બંને સ્તંભ કેવી રીતે દોરશું? એકબીજાને અડીને,
બરાબર, કારણ કે એક એક જ વ્યક્તિની બે માહિતી છે આપણી પાસે. તો આ થશે બીનાના ગણિતના ગુણ અને આ થશે બીનાના વિજ્ઞાનના ગુણ. બરાબર, હવે આને દર્શાવશું કેવી રીતે? તો આ કોના ગુણ છે? બીનાના. હવે કયા ગણિતના છે ને કયા વિજ્ઞાનના છે એના માટે આપણે શું કરવું પડે? તો જ્યાં આપણે પ્રમાણમાપ લખીએ છીએ ને ત્યાં બાજુમાં દર્શાવવાનું કે જો બોક્સ આવી રીતે કોરો મૂકેલો છે તો એ શેના ગુણ છે? ગણિતના. અને વિજ્ઞાનના ગુણ દર્શાવવા માટે તમે કોઈ પણ પ્રકારની તમને ગમે એવી તમને યોગ્ય લાગે એવી ડિઝાઇન કરી શકો છો. ધારો કે આપણે આવી આડી લીટીવાળી ડિઝાઇન કરીએ છીએ તો એ શેના ગુણ છે? વિજ્ઞાનના. તો જે આપણે વિજ્ઞાન માટેનો સ્તંભ બનાવ્યો છે ને અહીંયા બીના માટે, વિજ્ઞાનને કેટલા, બીનાને વિજ્ઞાનમાં કેટલા? 85 ગુણ છે. તો આખો સ્તંભ છે એ સ્કેલ અને પેન્સિલની મદદથી તમારે આવી રીતે આડી લીટી કરી અને હાઈલાઈટ કરી દેવાનું, જેથી ખબર પડે કે આ જે હાઈલાઈટ કરેલા ડિઝાઇન કરેલા ગુણ છે એ વિજ્ઞાન વિષયના છે અને જે કોરા બોક્સ છે એ ગણિત વિષયના છે. તમે કોઈ પણ પ્રકારની તમને ગમે એવી તમને યોગ્ય લાગે એવી ડિઝાઇન કરી શકો છો. બરાબર, આ મારી બીનાની વાત થઈ. ગીતાના ગુણ જોઈએ તો ગીતાને ગણિતમાં 60 અને વિજ્ઞાનમાં 80. બરાબર, તો હવે આપણે શું કરીશું? ગીતાના ગુણ છે એ બીના કરતાં અલગ દેખાય એટલે એક સ્તંભ છોડીને લખીશું. તો ગીતાને ગણિતમાં કેટલા છે? 60. તો ક્યાં આવશે? અહીંયા. અને વિજ્ઞાનમાં છે 80. તો ક્યાં આવશે? અહીંયા. એને એક અક્ષ ઉપર લંબાવી દઈએ. બરાબર, તો અહીંયા થઈ જશે 60 અને 80. કોના ગુણ છે? ગીતાના ગુણ છે. હવે એમાં કયા ગણિતના છે? જે ખાલી છે જેને આપણે આમ ડિઝાઇન વડે ભરી દઈએ છીએ એ વિજ્ઞાનના ગુણ છે. કયો સ્તંભ કોનો છે એ દર્શાવવા માટે જ મેં જે ઉપર પ્રમાણમાપની નીચે દર્શાવ્યું છે એ દર્શાવવું ફરજિયાત છે, નહીં તો જોવાવાળાને ખબર ન પડે કે ગણિતના ગુણ કયા છે ને વિજ્ઞાનના કયા છે. આ કોના માટે છે? ગીતા માટે છે. તો અહીંયા બીના અને ગીતાના ગુણ આપણે કેવી રીતે શોધ્યા એ તમે સમજી લીધું છે. સીતા અને રીમા અને નીલા આ ત્રણ વ્યક્તિના આવા દ્વિલંબ આલેખ તમારે તમારી જાતે હોમવર્કની અંદર દોરવાના છે. બહુ જ સહેલા છે, સમજાઈ જાય એવા છે, એટલે તમને દોરતા આવડી જ જશે. એટલે ફરજિયાત બધાએ સીતા રીમા અને નીલાના ગુણ છે નો આ દ્વિલંબ આલેખ છે એ જાતે હોમવર્કની અંદર શોધવાનું છે. અહીંયા છે એ આપણો ગણિતના પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમનનો વિડીયો પૂરો થાય છે. સાથે પોથી વર્ક આપણે મોટા ભાગનું કરી લીધું છે, જે આ બંને આલેખની અંદર મેં તમને હોમવર્ક આપ્યું અને પ્રશ્ન નંબર 3ની અંદર જે તમને હોમવર્કમાં આપ્યું છે એ તમારે બધાએ ફરજિયાત જાતે ગણતરી કરીને તેના ફોટોગ્રાફ્સ મને હોમવર્કમાં મોકલવાના છે. એમ છતાંય ક્યાંય પણ કોઈ પ્રશ્ન, કોઈ દાખલો, કોઈ ગણતરી ન સમજાય તો તમે લોકો મને મેસેજ કરીને પૂછી શકો છો. આવતા વિડીયોથી આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. થેન્ક યુ.